અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી પ્રક્રિયામાં ભારે વિવાદ જગાવી રહ્યો છે. ઓનલાઈન ભરતી પ્રક્રિયામાં મેરિટ બહાર પાડવામાં નામ આવવા છતાં પણ બીજાને ઓર્ડર આપતા ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવતા ઉચ્ચ કક્ષાએ લેખિતમાં જાણ કરવામાં આવી છે. મેઘરજ તાલુકામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર ઓનલાઈન ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં મેઘરજ ખાતે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ઘટક બેની કચેરી દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકર તેડાગરની નિમણૂક આપવા સારું ઓનલાઈન જાહેરાત પ્રસિદ્ધ થયેલી, જેથી વૈયા આંગણવાડી કેન્દ્રમાં તેડાગરની નિમણૂક માટે ડામોર આશાબેન ઓનલાઈન અરજી કરેલ હતી, જ્યારે આ ભરતી બાબતે મેરિટ લિસ્ટ બહાર પડતા જેમાં આશાબેનનો પ્રથમ નંબર મેરિટમાં હતો, જ્યારે ઓનલાઈન ચકાસણીમાં ડામોર સગુણાબેન રામજીભાઈનું મેરિટ લિસ્ટમાં નામ જ ન હતું. મારું નામ ઉષાબેન અકુભાઈ ફોટ છે અને મારે હું આ મારી એક બેન લીધી હતી તેની તેનું આ એક મહિનો બેની ઓર્ડર ડાબી મેળવી અને આ બીજી બેનની નિમણૂક કરી છે તે આ ઓનો ચુકાદો આવશે તાણીએ મેં અગણવાડીમાં આવશું ને મારું બાળકે તાણી આવશે અને પેકેટ પર અમે નહીં લઈ શકીએ કે બાળક પણ નહીં મોકલી શકીએ કે ઓનો ચુકાદો આવ્યા વગર અમે અગણવાડી આવીએ નહીં. ખોટ મણીબેન રાજુભાઈ મારું નામ છે. તેથી અમે બાળકો આંગણવાડીમાં મોકલી શકીએ તેમ નથી, કેમ કે અમારી સ્થાનિક બેનની ભરતી કરી હતી તેઓથી તે ઓર્ડર દબાવીને બીજી બેનની ભરતી કરી છે, તેથી અમે તેના વિરુદ્ધના કારણે અમે બાળકો મોકલી શકીએ તેમ નથી. તેથી અમે નાસ્તો પણ નહીં લઈ શકીએ, આંગણવાડીમાં આવી પણ નહીં શકીએ. તેથી આ વાતનો ચુકાદો આવશે ત્યારે અમે બાળકો મોકલીશું અને તારી પછી અમે આંગણવાડીમાં આવશું. વિકાસ યોજના ઘટક બેની કચેરી મેઘરજ દ્વારા મેરિટ લિસ્ટ નવાન બનાવી ક્ષેત્ર બહારની વ્યક્તિ ડામોર સગુણા બહેનને મેરિટ લિસ્ટમાં પ્રથમ નામ દર્શાવીને તેડાગર તરીકે નિમણૂક થતાં આંગણવાડી કેન્દ્રોની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ આચરીને મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે, ત્યારે આ બાબતે ડામોર આશાબેન લેખિતમાં ઉચ્ચસ્તરીય તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. વૈયા આંગણવાડીમાં તેડાગર ઓનલાઈન ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આવતા ગ્રામજનો દ્વારા તમામ બાળકોને આંગણવાડીમાં ભરતીનો યોગ્ય રીતે ન્યાય થાય ત્યાં સુધી ગામના તમામ બાળકોને આંગણવાડીમાં ન મોકલી અને કોઈપણ પ્રકારના નાસ્તા અને પેકેટ ના લઈને એક જાતનો વિરોધ કર્યો છે. જયદીપ ભાટિયા, ZSTV, મેઘરજ. મારું નામ ખોટ રાજુભાઈ હીરાભાઈ, હું વૈયા ગામનો વતની છું. મારું એક જ મુદ્દો છે કે જે આ સ્થાનિક ઓગણવાડીની અને જે વૈયા ગામનો ઓગણવાડીના અંદર તેડાગરનું જે વોન્ટેડ પડી, જાહેરાત પડી, એના અંદર મારા ખ્યાલ મુજબ બે બહેનોએ નોમ અરજી કરી હતી, દાખલ કરી હતી, અને એમાં આશાબેનનું નામ પહેલા આવ્યું અને સનીબેનનું નામ બીજા નંબરે આવ્યું અને એમાં ઓર્ડર પણ આવી ગયો, મેસેજ પણ આવી ગયા, તેમ છતાં આ લોકોએ અમને કોઈ ઓર્ડર આપ્યો નહીં હાજર થવા માટે અને અમને ગુમરાહ કરી અને આજ સુધી એમને રોકી રાખ્યા છે. બરાબર, તો મારે એમ કેવું છે કે આ જાહેરાત કરવાની કોઈ અર્થ નથી. બરોબર, અર્થ નથી, કારણ કે સ્થાનિક ઓર્ડર હોય, સ્થાનિક ગામનો ઓર્ડર હોય તો 3 કિલોમીટર સિટીનો કે કોઈ બી હોય તો એમને ઓર્ડર આપવાની કોઈ જરૂર ખરી? એટલે મારું એવું કેવું છે કે ઉપરથી હોય કે નીચેથી હોય, જેને ઓર્ડર આપ્યો છે એ કાયદેસર ખોટો આપેલો છે અને આ ત્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ અંગણવાડી અમારા બાળકો આવી શકે એમ નથી. બરોબર, બસ બસ. જે તે અંગણવાડીની ભરતી પડી હતી તેમાં મેં મારી ઉમેદવારી તરીકે ઓનલાઈન અરજી કરી, તેમાં પ્રથમ નંબરે મારું નામ આવી ડામોર આશાબેન જંદીભાઈ અને બીજા નંબરે ડામોર શનિબેન રમણભાઈ, જેમાં મેરિટમાં પ્રથમ નંબરે ડામોર આશાબેન જંદીભાઈ નામ આવી. બેન નો ઓફિસમાંથી ફોન પણ આવ્યો કે ડામોર આશાબેન જંદીભાઈનું મેરિટમાં નામ આવ્યું
બેને અમને બોલાયો 11 તારીખે રિઝલ્ટ આવ્યું, 21 તારીખે અમને ઓફિસમાં બોલાયો ઓર્ડર આલ્યો એમ કહીને, તેમ છતાં પણ બેને અમને ઓર્ડર નહીં આલ્યો, પાછા બોલાયો, બીજી વાર બોલાયો, બીજી વાર પણ બેને આવું કર્યું, ત્રીજી વખત બોલાયો, ત્રીજી વખત પણ આવું કર્યું, પછી છેલ્લા ચોથી વખતે બેને બોલાયો, લીંબુ લઈને બોલાયો, તો બેને મને એવી વાત કરી કે કોઈ હાથી લડાઈ ઝઘડા નહીં કરતો અને બેન ઓર્ડર તમને ચાલવાનું હોય એમ કરીને અમને પાછા કાઢી મેળ્યો. ત્યાર પછી મેરિટમાં નોમ નતું એ બેનને ઓર્ડર આપી દીધો, અમને કોઈ પણ વાતની જાણકારી નથી, કોઈ પણ ટપાલ મોકલી નથી. જે બેનનું અગણવાડીમાં ભરતી કરી છે તે બેનનું ગામ વાઘમુડી ગણાય, એઓની અગણવાડી પણ અલગ છે, અહીંથી 2 કિલોમીટર દૂર તેમનું ઘર છે. અમારું ખટફળિયું ગણાય જે સ્થાનિક લેવાની હતી તેની જગ્યાએ કાયદેસર કાયદાનો ભંગ કરી આ લોકોએ વિરુદ્ધમાં તે બેનને ઓર્ડર આપેલ છે જે મારો